મિત્રો આઈએમપી એજ્યુકેશન એક્ટિવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ આઠની અંદર પ્રકરણ નંબર એક ભારતમાં યુરોપિયનોનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો એના પ્રથમ ભાગનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે તમે હજી સુધી ન જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો છો હવે આપણે પાર્ટ બેની અંદર છે એ લેવાના છે આગળનો ભાગ તો જેની અંદર આપણે છે વિવિધ જે પ્રજાતિ ભારતમાં આવી હતી તેના વિશે વાત કરી ચૂક્યા છીએ હવે આવે છે કે બંગાળમાં અંગ્રેજો અને વેપારની સંસ્થાન તરફ બરાબર તો કે બંગાળની અંદર જે અંગ્રેજો હતા તે વેપાર માટે પોતાની પ્રથમ કોઠી છે એ સોળસો ને એકાવનમાં સ્થાપી હતી બરાબર અને સત્તરસો ને સત્તરમાં સમ્રાટ જે ભરવું શિખરે તેમને બંગાળ બિહાર અને ઓડિશા મુક્ત કરવા માટે એમને મંજૂરી પણ આપી અને કલકત્તા એટલે કે કોલકાતા જે હાલ જે આસપાસના અન્ય ક્ષેત્રો પર તેણે ભાડે લેવાની અનુમતિ એટલે ભાડે આપણ આપી દીધી કે કંઈ વાંધો નહીં તમે અહીંયા વેપાર કરી શકો અને ઈસવીસન સત્તરસો ને ચાલીસ પછી અંગ્રેજોએ પોતાની કોઠી છે એ એનું નામ અત્યારે જો કહીએ તો કે ફોર્ટ વિલિયમ્સ નામ છે બરાબર ને કિલ્લેબંધી કરી કિલ્લેબંધી એટલે ફરતી જે છે એનો કિલ્લો બાંધવામાં આવ્યો અને આમ કરતાં છે એ બંગાળના નવાબ એનું નામ છે સિરાજ ઉદ્ધોલા બંગાળનો જે નવાબ હતો એ રાજા હતો એનું નામ શું હતું તો કે સિરાજ ઉદ્ધોલા એની સાથે તેમના સંબંધો છે એ કટુતાપૂર્ણ બન્યા હતા બરાબર અને સિરાજ ઉદ્દોલાએ પંદર જૂન સત્તરસો ને છપ્પનમાં પોર્ટ વિલિયમ્સ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા હતા તો એક સારો શાસક હતો કે સિરાજ ઉદ્દોલાએ છે અંગ્રેજોની જે કોઠીની સ્થાપના કરી એની સાથે જે સામાન્ય નિયમો જે એમને હતા બરાબર એમની સાથે એમને નકાર્યા હતા અને પછી એમને શું કર્યું હતું એમની સાથે યુદ્ધો કરી અંગ્રેજોને જ હરાવી નાખ્યા હતા તો સિરાદુદ દોલા અને અંગ્રેજો સાથે યુદ્ધ થયું હતું હવે વાત કરીએ પ્લાસીનું યુદ્ધ તો કે આ યુદ્ધ છે સત્તરસો સત્તાવન મોસ્ટ આઈએમપી મિત્રો પ્લાસીનું યુદ્ધ સાથે ટૂંકનોન પણ તમારે પૂછાઈ શકે તો કલકત્તા એટલે કોલકત્તામાં અંગ્રેજોની જે હારના સમાચાર મદ્રાસ અને જે એમ કહેવાય કે મદ્રાસ જે ચેન્નાઈ છે ત્યાં સુધી પહોંચ્યા હતા અને અંગ્રેજોએ બહુ જ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાની એટલે કે કોલકત્તાની એક ના એક ટુકડી મોકલી હતી એક સેના મોકલી અને નવાબમાં નવાબના વિશ્વાસુ માણેકચંદને લાંચ લઈ બરાબર એને કલકત્તા એટલે કે અંગ્રેજોને સોંપી દીધું હતું તો આ એક એનો જે એક નવાબ હતો એને વાતમાં લઈ લીધો અને એને પછી કોલકત્તા છે સોંપી દીધું હતું અને આવી રીતના છે એક એમ કહેવાય કે કે લાંચની વૃત્તિથી અંગ્રેજો આગળ વધ્યા અને આ કૂટનીતિનો આશરો લીધા જ લીધો જેમાં લાંચ મુખ્ય હતી અને લાંચથીને તે શું કર્યા અંગ્રેજો આગળ વધ્યા બરાબર અને નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને જે નવાબ બનાવવાનું વચન આપ્યું કે તું તમ તમતાર તું છે મને રાજ્ય આપી દે બરાબર ભવિષ્યમાં હું તને રાજા બનાવી દઈશ બરાબર તો આ સેનાપતિ જે મીર જાફરને નવાબ બનાવનું વચન આપ્યું અને તેનો ટેકો મેળવ્યો અને સાથે સાથે બંગાળના જે મોટો શાહુકાર હતો બરાબર જગત શેઠ રાય દુર્લભ અને અમીરચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા તો આમ આ એક અંગ્રેજોની કૂટનીતિ કહી શકાય બરાબર કે એમને જે રાજાઓના જે માણસો હતા બરાબર એમને શું કહેવાય સામાન્ય ભાષામાં અત્યારે આપણે એમ કહીએ ને ફોડી લીધા બરાબર એવી રીતના લાંચ આપી અને જુદી જુદી લાલચા આપી અને એમની પાસે છે એ કામ કરાવવાનું શરૂ કર્યું હતું માર્ચ ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી હતી બરાબર અને નવાબના સર્વભૌમત્વને પડકાર્યું હતું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં રોજ છે ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજોની સેના છે એ નવાબના સેના વચ્ચે શું થયું કે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના નામના સ્થળે એમનું યુદ્ધ થયું હતું તો યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું બરાબર તો સત્તરસો ને સત્તાવનમાં ફ્રેન્ચ વસાત જે અંગ્રેજો છે એના ઉપર આક્રમણ થયું નવાબના જે છે એમને પડકાર ફેંકવામાં આવ્યો તેવી ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં છે ક્લાઈવ હતો એ વખતે અંગ્રેજનો બરાબર જે અને એ સેના હતો અને સેનાપતિ હતો એ અંગ્રેજો એ સેના છે એના નવાબના વચ્ચે જે વાત થઈ અને એમને પછી યુદ્ધની શરૂઆત થઈ ગઈ અને આમ નવાબના સેનાપતિએ અંગ્રેજોને મુકાબલો કર્યો પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના શું થઈ ગઈ હારી રહી કારણ કે કોઈ વિશ્વાસઘાત કરે એટલે સ્વાભાવિક કે પહેલાંના રાજા મહારાજાઓ જે હતા એ મોટા ભાગે છે એમના નાના માણસો હોય એટલે કે એમની અંદરના માણસો હોય બરાબર મંત્રીઓને શું કહેવાય ફોડી લેતા એટલે કે પૈસા કે અન્ય લાલચ કે સત્તાની લાલચા આવી આપી અને એમની સત્તા છીનવી લેતા હતા અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો જો એને વચન આપ્યું અંગ્રેજોએ નવાબ બનાવીશ તું મને છે અને તું મીર જાફરને હટાવ બરાબર તો આમ એને મીર જાફરને શું થયું તો કે નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દોલાને પકડીને તેની હત્યા કરવામાં આવી જે પ્રથમ વખતે આપણે આગળ જોયું કે સિરાજ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું એમાં સિરાદ ઉદ દ્વાલા જીતી ગયો તો અંગ્રેજોની શું કે હાર હતી પણ અહીંયા તમે જો એનો જે મીર જાફર છે એ નવાબ નવાબ છે એને દગો કર્યો એને કારણે શું થઈ અંગ્રેજો જીતી ગયા અને આ નવાબના ચોવીસ પરગણાના વિસ્તારમાં જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની પણ એને છૂટ આપી અને પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ છે એ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અહીં તેમના વેપારીની સંસ્થાની માલિક બન્યા એટલું જ નહીં ભારતમાં વિજય માર્ગની પણ અહીંયા એમ કંઈ શરૂઆત થઈ અઢારસો ને અઢારમાં સુધી સમગ્ર ભારત અંગ્રેજોના શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું તો જાણવું ગમશે એની અંદર વાત કરીએ તો મિત્રો આટલું પણ તમારે જાણવાનું છે બરાબર એ માહિતી ખૂબ સરસ હોય છે કારણ કે આમાંથી પણ ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે તો કે પ્લાસીનું મૂળ નામ શું હતું તો કે પલાસ હતું પ્લાસીનું મૂળ પ્રાચીન પલાસ હતું અને અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ શું નાખ્યું પ્લાસી કર્યું બરાબર પલાસ ન બોલતા હોય પ્લાસી કરી નાખ્યું તો ઘણા બધા અર્થ ફેર અંગ્રેજોના કારણે જ બન્યા છે આપણા ભારતમાં અને પલાસ એટલે શું તો કે એક પ્રકારનું વૃક્ષ એટલે કે ખાખરો કેસુડાનું જે વૃક્ષ કેવી એ તો કે આ વૃક્ષ હતા બરાબર અને આ વૃક્ષ પર આવતા કેસરી રંગના ફૂલ તમને ખબર છે હોળી ધૂળેટીમાં ખાસ તહેવારે એનો રંગનો ઉપયોગ કરતા હતા કેસોડાનો બરાબર અત્યારે તો કેમિકલવાળા રંગો થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો બરાબર ને હવે આવે છે બક્સરનું યુદ્ધ હવે બક્સરના યુદ્ધની અંદર વાત કરીએ તો એ એની સાલ છે સત્તરસો ને ચોસઠમાં તો બંગાળના નવાબ મીર કાસમે છે એ અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે શું મળ્યું હતું તો કે એમને મળી અને અંગ્રેજોએ ભારતની બહાર હાકી કાઢ્યા હતા કોને કાઢી નાખ્યા તો જે નવાબ નવાબ હતો બરાબર એ અવધના બીજો છે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી ભારતને બહાર હાકી તો કે બધા રાજાઓ અહીંયા મળી મળી ગયા હતા અને મળી અને યુદ્ધ કર્યું અંગ્રેજો એટલે અંગ્રેજોએ તો સ્વાભાવિક છે કે બે ત્રણ રાજાઓ તમે સ્વાભાવિક છે કે મળ્યું કે બાંધી મુઠ્ઠી લાખની ને આપણે કહેવત છે ને ગુજરાતીમાં કે બાંધી મુઠી લાખની એટલે કે બધા ભેગા મળી અને અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું તો બક્સરના યુદ્ધની અંદર છે એમ કે પ્રથમ વખતે શું થયું હતું અંગ્રેજોની હાર થઈ હતી આ માટેની યોજના એક બનાવી અને ત્રણેય સેના છે એ ટોટલ કેટલી થઈ ગઈ બધા મળીને રાજાઓની તો કે પચાસ હજાર થઈ ગઈ કેટલી થઈ ગઈ પચાસ હજાર સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની સેના કેટલી હતી તો કે સાત હજાર બોતેર જ હતી એ વખતે બરાબર કેટલી હતી સાત હજાર બોતેર હતી અને મેજર મન મનરોના જે વડપણ હેઠળ એટલે કે વડા હેઠળ છે ભારતમાં આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું આ તારીખ પૂછાઈ શકે છે બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠમાં બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો આ તમારે યાદ રાખવાનું છે બંગાળના મીર કાશમે વચ્ચે બરાબર એનો પછી અવધ છે અને મુઘલ સામ્રાજ્યની પણ વાત થઈ છે આ બધા રાજ્યો સાથે મળી અને અંગ્રેજોનું સાથે યુદ્ધ થયું હતું તો અંગ્રેજોની જે હત્યા છે બરાબર અંગ્રેજોની હત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો અને એક સાથે ત્રણ સત્તા સત્તાઓને હરાવનાર અંગ્રેજોએ પડકારવાનું ભારતને હવે કોઈ જ ન હતું બરાબર અને બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળ બિહાર ઓરિસ્સા ઓડિશા અને દીવાન દીવાન પ્રાપ્ત થયેલા અને એટલે તેઓ વિવિધ વિધિસર એમ કહેવાય માલિક બન્યા જ્યારે વહીવટના જવાબદાર નવાબના શિરે રાખીએ તે નવાબ છે એ જ વહીવટ કરતો આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી તો આ તમારે યાદ રાખવાનું છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ કયા યુદ્ધ દરમિયાન અમલમાં આવી તો કે બક્સરના યુદ્ધ દરમિયાન આવી હવે આગળ આવે છે મૈસૂર વિગ્રહ તો મૈસૂર વિગ્રહની અંદર મિત્રો વાત કરી મિત્રો ફટોફટ હું છે તમને ઝડપથી સમજાવવાનો પ્રયત્ન કરું છું તમે ફટોફટ સમજો જેથી આપણે વિડીયો છે એ લાંબો ન બને અને તમને છે એ ટૂંકમાં સરળતાથી સમજ પડે હવે જો હવે વાત કરીએ તો કે દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યનો અંત થયો હતો દક્ષિણ ભારતમાં આપણે આગળ એ વાત કરી હતી ને તો દક્ષિણ ભારતમાં કયા રાજાઓનું સામ્રાજ્ય હતું કે વિજયનગર તો ક્યાં વિજયનગર સામ્રાજ્યનું રાજ હતું બરાબર એમાં સત્તરસો એકસઠ પછી એ મૈસૂર અને હૈદરઅલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું અને હૈદરઅલીએ શું કર્યું તો કે યુરોપના પદ પદ્ધતિએ લશ્કરી સૈનિકોને તાલીમ આપી જે કે યુરોપમાં જે રીતના અંગ્રેજોને તાલીમ અપાતી હશે અથવા તો અન્ય સૈનિકોને તાલીમ અપાતી હશે એવી પદ્ધતિએ પોતાના સૈન્યને તાલીમ આપવાનું શું કર્યું અલીએ શરૂ કર્યું અને શસ્ત્ર સજ્જ થયું અંગ્રેજો અલીની ઝડપ ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બની અંગ્રેજોને માથું ખંજડવા મંડા એને બહુ ચિંતા થવા મંડાણી કે આ મારા જેનો કે સૈનિક જે છે આટલો બધો એમ કહેવાય કે ખૂબ જ આગળ વધી જશે કારણ કે એનું સૈન્ય પણ એવી તાલીમ લઈ રહ્યું હતું બરાબર વિદેશી તાલીમ લઈ રહ્યું હતું યુરોપની તો એમ કહેવાય કે એને આપણે હળવવું મુશ્કેલ પડશે અંગ્રેજોને મનમાં એવું થયું અને તેથી જ એ મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહ થયા બરાબર અને કયા કયા ક્યારે ક્યારે થયા તો કે સત્તરસો સડસઠ ઓગણસિત્તેરમાં પછી આવે સત્તરસો એંશી ચોર્યાસીમાં અને સત્તરસો નેવું બાણુંમાં અને સત્તરસો નવ્વાણુંમાં તો કે આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધ હૈદર અલી સાથે થયા બરાબર ટોટલ ચાર યુદ્ધ થયા એમાં પ્રથમ બે યુદ્ધ એટલે આ બે યુદ્ધ કોને કોની સાથે હૈદર અલી સાથે થયા અને બીજા બે યુદ્ધ છે અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાનનું નામ તમે સાંભળ્યું છે તેની સાથે થયા તો તમારા મૈસૂર વિગ્રહમાં શું યાદ રાખવાનું કે અંગ્રેજો સાથે જે યુદ્ધ થયા તેમાં શું હતું કે હૈદર અલી સાથે યુદ્ધ થયું હતું બરાબર અને એના પુત્ર સાથે તો ટોટલ ચાર યુદ્ધ થયા

હૈદર અલીનું મૃત્યુ થયું તમને ખબર છે આના પછી એનું પુત્ર પુત્રનું શાસન આવ્યું બરાબર બે યુદ્ધ લડ્યો એટલે હૈદર અલીનું મૃત્યુ થયું પછી એનો પુત્ર શાસને આવ્યો અને છેવટે બંને પક્ષે સંધિ થઈ સંધિ થઈ એટલે કે સમજૂતી થઈ બરાબર શું કરવું એમ કઈ સત્તા રાખવી કયો ભાગ રાખો કેટલી જમીન રાખવી વગેરે અને તૃતીય મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાન હાર્યો બરાબર આ તૃતીય વિશ્વયુદ્ધ સોરી તૃતીય જે મૈસૂર વિગ્રહ થયો એમાં ટીપુ સુલતાન એટલે કે જે હૈદર અલીનો પુત્ર હતો એની હાર થઈ અંગ્રેજો સામે અને તેને ભયંકર હાનિ થઈ ચોથો મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની વીર ગતિ પામ્યો હતો અને ચોથા યુદ્ધની અંદર એમ કહેવાય કે મૃત્યુ પણ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું અને અંગ્રેજોએ શું કર્યું હતું કે મૈસૂર રાજ્યને અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહકારી સંધિ લાદવામાં આવી તો આમ અલી અને ટીપુ સુલતાન એનો પુત્ર ટીપુ સુલતાન બંનેનું મૃત્યુ થયું તો આમ ધીરે ધીરે તમે જુઓ મિત્રો કે અંગ્રેજોએ શું કર્યું છે આપણા ભારત દેશ ઉપર તો ધીરે ધીરે આવી રીતના એક એક રાજાઓને કોઈ પણ ભોગ્ય કૂટનીતિથી કે ગમે રીતે બરાબર એને ધીમે ધીમે રાજાઓને જ્યાં જ્યાં રાજાઓનું આપણું મહત્વના રાજાઓ હતા બરાબર એની સાથે યુદ્ધ થયું હતું બરાબર હવે આવે મરાઠા યુદ્ધ તો કે અંગ્રેજ અઢારમી સદીના જે સદીમાં કંપ કંપનીની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી અને સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની શું થઈ ગઈ મિત્રો તો કે હાર થઈ ગઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવાનો નિરાશા મળી દિલ્હીની ગાદી તે લઈ શક્યા નહીં અને મરાઠાઓએ શું કર્યું તો કે પોતાના રાજ્યને કેટલાક વિભાગમાં વહેંચ્યું તેમણે દરેક વિભાગમાં સન સિંધિયા ઓલકર ગાયકવાડ ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી હતી અને આ રાજસદોને પેશવા સર્વોચ્ચ મંત્રી હતા તેમના નિયંત્રણમાં હતા અને પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફિડન્સી બરાબર રાજ્ય મંડળના સભ્યો જેને જે હતા આ પેશવા લશ્કરી વહીવટના વડા હતો અને મુખ્ય મથક તેનું ક્યાં આવ્યું હતું પેશવાઓનું તો કે પુણેમાં હતું તો આ મરાઠા સાથે યુદ્ધ પણ થયું હતું તો મરાઠામાં કયા કયા રાજાઓ અને રાજ્યો હતા તો તમારે યાદ રાખવાનું તો કે એ વખતે કયા કયા હતા તો કે સિંધિયા હોલકર ગાયકવાડ ભોસલે બરાબર આ બધા મરાઠાઓનું સામ્રાજ્ય હતું આ જગ્યાએ અને આને શું કર્યું મરાઠા સાથે યુદ્ધ અંગ્રેજોએ કર્યું હતું તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા એને ડિટેલમાં આપણે માહિતી જોઈએ તો કે સત્તરસો ને થી સત્તરસો ને બ્યાસીમાં માં સાલબાઈની સંધિ થઈ અને સત્તરસો બ્યાસી થઈ બ્યાસીમાં છે એ થઈ હતી અને એ પછી એ એને આગળ જોઈએ તો બંને એકબીજાના છેતરો પરત આપવાનું નક્કી કર્યું આ બેમાં સંધિ થઈ એટલે જે યુદ્ધ થય એમાં કોઈની હાર જીત ન થતા પછી શું સંધિ થઈ જાય બરાબર અથવા તો એક સુલે થઈ જાય જેને કહેવાય ને આપણે સમાધાન તો આમ આ સમાધાન થયું હતું કોના કોને વચ્ચે થયું તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે બરાબર યુદ્ધ થયું પ્રથમ ત્યારે આ સંધિ થઈ કે ભાઈ હવે શું કરવું તો કે ભાઈ બંને કારણ કે કોઈ કોઈની જમીનમાં લઈ ન ગયું દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું થયું અને ત્યારે એની સાલ છે આપણે યાદ રાખવાની છે અઢારસો થી બરાબર અને અઢારસો ને માં બરાબર અહીંયા દરમિયાન છે આ યુદ્ધ થયું હતું હવે આની અંદર શું ઘટના બની તો કે વેલેસ્વીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી જો આ વેલસ્વી હતો બરાબર એ વાઇસરો હતો તો એને શું કર્યું બરાબર મરાઠાઓ પર આણ વર્તાવ્યું એટલે કે બહુ જ એને ભયંકર એની ઉપર જે આપત્તિજનક જે દુષ્પરિણામો એની ઉપર ઓલું કર્યું બરાબર એને ટૂંકમાં કંડગત કે પછી એની સત્તા લેવા માટે કે ઘણી બધી અનેક પ્રકારે છે એમને પંજવવાનું શરૂ કર્યું યમુનાના જે ઉત્તરે આવેલા આગ્રા તમને ખબર આગ્રા છે કઈ નદીના કિનારે આવ્યું યમુના નદીના કિનારે જે ઉત્તરમાં આવેલું છે ઉત્તર ભારતમાં ત્યારબાદ દિલ્હી પણ યમુના નદીના કિનારે તો આ ક્ષેત્રોને અંગ્રેજોના કબજામાં આવ્યા હવે જે મેન દિલ્હી ક્ષેત્ર હતું આગ્રા હતું એવા બધા મહત્વના ક્ષેત્રો પણ હવે શું કોના ક્ષેત્રમાં આવી ગયા તો કે અંગ્રેજોના ક્ષેત્રોમાં આવી ગયા અને તૃતીય અંગ્રેજો મરાઠ યુદ્ધમાં જે સત્તરસો ને સત્તરથી અને સત્તરસો ઓગ અઢારસો ઓગણીસમાં બરા અઢાર સોરી અઢારસો સત્તરથી અઢારસો ને ઓગણીસમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેથી હટાવી કાનપુર પાસે બીઠુરમાં પેન્શન આપી અને મોકલી દેતા કે જાઓ હવે બેવો અને શાંતિથી હું અમે જે પેન્શન આપીએ તે તમે લઈ લેજો વિદ્યાનચલથી લઈ અને દક્ષિણમાં બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાય અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થાપવાનો આવી તો તમને પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે બરાબર કે બ્રિટિશ સત્તાને સંપૂર્ણ ભારત પર કેવી રીતના તો તમે નાના નાના જે પોઈન્ટ છે એ લખી અને આગળ લખી શકો છો હવે વાત કરીએ તો કે અંગ્રેજી શાસન અને વહીવટતંત્ર તો અંગ્રેજો અંગ્રેજોનું ભારતમાં સંપૂર્ણ શાસન તો આવી ગયું તો એનું કઈ રીતનું વહીવટ કરતા હતા આપણા ભારતની અંદર તો વાત કરીએ તો કે ભારતમાં સામ સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટ તંત્ર પણ સ્થાપિત કરી ભારતમાં વહીવટ તંત્રમાં વ્યાપક પરિવર્તન કરી અને તેમનું મુખ્ય લક્ષ્ય ભારતમાં આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું લૂંટીન લુટીનમાં બધા લઈ જ જતા હતા ભારતમાંથી અને ક્યાં ઇંગ્લેન્ડને આર્થિક રીતે ધનવાન કરતા હતા એટલે ભારતમાં પહેલા કહેવાતું ને સોનેકી ચીડિયા આ સોનેકી ચીડિયા જ હતું ભારત દેશ પણ આ બધા લૂંટારાઓ અંગ્રેજો જે શાસકો આવ્યા ને ભારતને લૂંટીને લઈ ગયા બરાબર મોટું બધું ઘણું બધું કિંમતી હીરા રત્ન માણેક બરાબર અને સાથે સોનું ગોલ્ડ ઘણું બધું એ ખનીજ સંપત્તિ આપણી ઘણી પણ લઈ ગયા હતા તો સ્વાભાવિક રીતે વહીવટતંત્રમાં ભારતમાં પ્રજાના કલ્યાણ માટે કામ કરવાના બદલે બ્રિટિશ હિતોને સાચવવાનું તેમણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માર્ગ સ્થાપ્યું પણ વહીવટ કેવો તો કે આધુનિક બરાબર હવે આવે કે આ સરકારનું માળખું કેવું હતું વહીવટનું માળખું એટલે કે એનું જેમ કેવું હતું આપણે માળખું કહેવીને તો સત્તરસો ને તો વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતમાં વહીવટ તંત્ર પર નિયંત્રણ અને નકરા ધારાઓ છે ત્યાં રાજકીય પક્ષો દ્વારા જુદા જુદા ધારાઓ પસાર કરવામાં આવે છે એવી રીતના સંધિ ધારાઓ પસાર કરવામાં આવ્યા એટલે કે નિયમો બનાવવામાં આવ્યા અને આ નિયમિત ધારો છે સત્તરસો ને તોતેરમાં દ્વારા ભાવર ભારતના જે ગવર્નર જનરલની નિમણૂક કરવાનું પહેલાં તો સત્તા સત્તારૂપી જેમ રાજા હોય એમને છે પહેલાં તમને ખબર હશે કે એમની ઉપર શિર ઉપર છે મુંગઠ પહેરાવી અને કાયદેસર વિધિ વિધાન દ્વારા છે એ તેમને સત્તા સોંપવામાં આવતી હતી તેવી જ રીતના છે અહીંયા એક નિયમિત ધારો પસાર કરી અને એક આપણા ભારતના પ્રથમ ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની પણ સાથે સ્થાપના કરવામાં આવી તો ગવર્નર જનરલ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો હતો જેમ અત્યારે રાષ્ટ્રપતિ છે એવી રીતના ભારતનો સર્વોચ્ચ વડો એ કોણ હતું તો કે જનરલ ગવર્નર જે ભારતના હતા એ હતા અને તેને મદદ કરવા માટે ત્રણ સભ્યોની પરિષદ નીમવામાં આવી જેને એ આ ગવર્નર જનરલને વહીવટમાં હેલ્પફુલ થાય અને અઢારસો ને તેરમાં બ્રિટિશ સંસદ સંસદી જે ધારાઓ દ્વારા છે કંપનીનો વ્યાપાર એકાધિકાર પ્રાપ્ત કરી અને સંધિ ધારા અઢારસો તેત્રીસમાં અંતર્ગત સંપૂર્ણ બ્રિટિશ સત્તાના સંસદ નિયંત્રણમાં મૂકી દે અને સંધિ ધારા અઢારસો ને તેત્રીસમાં વિશાળ સત્તા ધરાવતો ગવર્નર જનરલની નિમણૂક કરીને સંપૂર્ણ ભારત કાયદાની ઘડી શકતો અને ગવર્નર જનરલે આ પરિષદને એકાદ કાયદા સભ્ય નિમવામાં આવ્યો અને સંધિ ધારા પંદરસોને સોરી અઢારસો ને તેપનમાં અનવ્ય બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પોતાનું પ્રભુત્વ વધારે તેના મોટા ભાગની સત્તા પોતાના પાસે લઈ લીધી એટલે આ જુદા જુદા ધારાઓ પસાર કર્યા જુદા જુદા નિયમો નિયંત નિયંત્રણો છે ભારતમાં લાદવામાં આવ્યા અને આવી રીતના છે આપણે એમ કહેવાય કે ભારતની અંદર છે આધુનિકનો ઉદય તો થયો આધુનિક સેવાનો પણ સાથે સાથે આપણા ભારતની અંદર છે એ વધારે ને વધારે નિયમો પણ એવા કડક બનતા ગયા આપણા ભારતીય નાગરિકો માટે તો ગવર્નર જનરલે કોર્ન વોલિસ હતો એ ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી તો તમને એવો પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ સંધિ સેવા શરૂ કરનાર કોણ તો કયો કયો હતો કે કોર્નો વોલિસ હતો બરાબર અને તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા માટે પ્રતિબંધ મૂકી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા અને મહેસૂલ અને ન્યાયતંત્રમાં જુદા જુદા કાર્યો કર્યા હતા કલેક્ટર વ્યવસ્થિત સેવાઓ આપવામાં જેમ અત્યારે તમને ખબર છે કલેક્ટર જેવી રીતના અત્યારે કલેક્ટર છે એવી જ રીતના ત્યારે પણ મહેસૂલ તંત્રનું છે એની અંદર કલેક્ટરની નિમણૂક થઈ હતી આજે પણ મહેસૂલમાં કલેક્ટરનો જ સમાવેશ થાય છે જે આપણે એમ કહેવાય ને જિલ્લાનો રાજા એટલે કલેક્ટર બરાબર હવે વેલસ્વીએ ભારતમાં સંધિ સેવાના બ્રિટિશ બ્રિટિશથી આવતા અધિકારીઓ માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી કે ભાઈ જેટલા બ્રિટિશથી ત્યાંથી આવતા લોકો જે ઇંગ્લેન્ડથી હતા તેમને તાલીમ આપવામાં આવી જે કલકત્તા એટલે કે કોલકત્તા જે ફોર્ટ વિલિયમ્સ કોલેજ તરીકે ઓળખાય છે બરાબર આ કોલેજમાં તેમને એમ કહેવાય ટ્રેનિંગ આપવામાં આવતી અને આ પહેલા પહેલાં મોટાભાગના નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી જેની મંડળ કે એમના વ્યક્તિઓ છે એમની નિમણૂક થતી હતી પછી એ ડેલાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન અઢારસો ત્રેપનમાં સંધિ ધારા અનવ્ય સંધિ સેવાઓનો પણ પ્રવેશ કરાવ્યો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી અને એની હિમાયત કરી અને પછી ભારતમાં પણ આવી સંધિ સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અનેક જોડાઈ શકે તેના નિયમો બનાવ્યા હતા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે અમુક તમારે હોદ્દો મેળવવા માટે તમારે એવી પરીક્ષા આપવાની એક્ઝામ આપવાની બરાબર તમારું એટલું શિક્ષણ જોવામાં આવે ત્યારે તમે એક્ઝામ આપી તમે એ કલેક્ટરની કે અમુક પોસ્ટ સુધી તમે પહોંચી શકો તો અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ને પચાસ સુધીમાં ઉચ્ચ વહીવટતંત્ર નાગરિક સેવા સેના પોલીસ ન્યાયતંત્ર જેવા મહત્વના પૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજ અધિકારની જ નિમણૂક કરી હતી પણ આ પણ ખોટું હતું કે એમાં કોઈ આપણા આપણા ભારતીય વ્યક્તિ નહીં બધા અંગ્રેજો હતા બરાબર જે ઊંચા ઊંચા હોદ્દાઓ પર હતા પોલીસ હોય ન્યાયતંત્ર એટલે કોર્ટમાં હોય બરાબર તો એની અંદર બધા અંગ્રેજો હતા માત્ર સામાન્ય હોદ્દાઓ પર ઓછા પગારવાળા જે નોકરી કરતા કરી શકતે એમ જેમ કે ક્લાર્ક છે સામાન્ય નાના સૈનિકો બરાબર આવા નોકરીઓ માત્ર ભારતીયોને નીમવામાં આવતા એટલે આવી નાની નાની નોકરીઓમાં ભારતીયો લોકોને આપતા અને મોટી મોટી જે જોબ હતી બરાબર ઊંચ હોદ્દાવાળી તે બધા અંગ્રેજો કરતા હતા ત્યારબાદ આવે લશ્કર તો કે ભારતમાં બ્રિટિશ શાસનમાં વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તેનું લક્ષ્ય ભારતમાં જીતવાનું તેમજ ભારતમાં આંતરિક વિદ્રોહ દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું તેમાં સફળ નીવડવામાં આવ્યું હતું કંપનીએ શહેરના અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા હવે લશ્કરમાં પણ તમને ખબર છે અત્યારે જેમ પોલીસની ભરતી થાય કે પછી મિલિટરીમાં જે આપણા સૈનિકોની ભરતી થાય તેવી જ રીતના સૈનિકોની પણ કંપની દ્વારા ભરતી થતી હતી અંગ્રેજો એ માત્ર ઉચ્ચ અધિકારીઓ જ બની શકતા પણ એના બધા મેન અધિકારી કોણ ઊંચ જ બની શકે બરાબર બાકી સૈન્યમાં નાના સિપાઈ તરીકે છે ભારતીયોને નીમવામાં આવતા જેમ કે સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં જે આપણા ભારતીય સૈનિકો તો સુબેદાર મહત્તમ સુબેદારથી ઊંચો હોદ્દો તેમને ન મળતો સૈનિકોએ નિયમિતપણે માસિક પગાર મળતો બરાબર તો સૈનિકો જે બને એમને નિયમિત પ્રમાણે માસિક પગાર પણ મળતો હતો તો જાણવું ગમશે તેની અંદર વાત કરીએ ત્રણ લાખ અગિયાર હજાર ચારસો સૈનિકોને બે લાખ પાસઠ હજાર નવસો ભારતીય સૈનિકો હતા એટલે તમે વિચાર કરી શકો કે આપણા ના નાના પદ માટે સૌથી વધારે સૈનિકો હતા બરાબર

અને જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપી જેવી રીતના હાલમાં છે એવી જ રીતના ડીએસપીની નિમણૂક એ વખતે થઈ હતી અને વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત પણ કરાવી હતી અને એક જ ફો ફોદારી નિમણૂક પણ કરી હતી અને ગામડામાં ચોકીદારની નિમણૂક થઈ ગામડા હતા એમાં ચોકીદાર હતા પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા બરાબર આ એક ખરાબ નીતિ કહેવાય અંગ્રેજોની તો ભારતીયો સિપાહી જેને આપણે કોન્સ્ટેબલ બરાબર કક્ષાએ કામ કરતા હતા એટલે કે નાના સિપાહી તરીકે કામ કરતા હતા હવે આવે ભારતનું ન્યાયતંત્ર તો કે અંગ્રેજોનું આપણે ન્યાયતંત્ર શરૂઆતમાં કેવું હતું ભારતમાં તો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત છે કોણે કરી હતી તો કે વોરિંગ હેન્સ્ટ કરી હતી સત્તરસો ને તોતેરમાં આ ધારો અનવ્ય ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી અંગ્રેજોએ ન્યાયતંત્રમાં બરાબર દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટોની સ્થાપના કરી હતી કોર્નોવોલિસે જે સત્તરસો ને ત્રાણુંમાં ન્યાય વ્યવસ્થા ખાસ બરાબર ખાસ્સા પરિવર્તન કર્યા તેણે ચાર પ્રાંતિય અદાલતો શરૂ કરી હતી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતની પણ સ્થાપના કરી હતી આમ કહી શકાય કે આ બધા અદાલતોની સ્થાપના છે સ્થાનિક લેવલે પણ શરૂ થઈ હતી જ્યારે જિલ્લામાં જે છે ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો તેની તાલુકા અદાલતની પણ સ્થાપી એટલે નાની નાની રજિસ્ટ્રાર અદાલતો એટલે કે તાલુકા કક્ષાએ પણ એની અદાલતોની સ્થાપના થઈ અને ન્યાયાધીશને મુનસફ અને

જે નિયમો એને એને પાડો પડાવવાના હોય એટલા માટે અંગ્રેજો જ રાખતા હતા બરાબર હોદ્દા ઉપર તો આમ બીજી વાત કરીએ તો કે હિન્દુ અને મુસ્લિમના કાયદાઓના બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા બરાબર કોઈ સ્થાનિક કાયદા નહીં બેન્ટીકે સૌ પ્રથમ વખત ભારતીય ન્યાયતંત્ર ઊંચો હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી અને કલકત્તા મદ્રાસ જે ચેન્નાઈ છે જે મુંબઈ હાઈકોર્ટની સ્થાપના પણ કરવામાં આવી તો યાદ રાખવાનું હાઈકોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી તો કોલકાતા મદ્રાસ અને મુંબઈ આ ત્રણ જગ્યાએ સૌ પ્રથમ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી તો ભારતમાં ત્રણ જગ્યાએ હાઈકોર્ટની શરૂઆત થઈ બરાબર અઢારસો ને તેત્રીસ માં આધુનિક કાયદાઓની શરૂઆત થઈ હતી કોણે કરી હતી તો તમને ખબર હજી પડી ગઈ બરાબર

તેનો ઉદ્દેશ ભારતીય બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે કે ભારતીયો અને રાજ્યતંત્રનો પૂરતો લાભ લઈ શકતા નહીં અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો અને એટલે બ્રિટિશ શાસનની ભારતમાં અનેક એમ કહેવાય કે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું કારણ કે તે શું કરતો અંગ્રેજો શું કરતા તો કે જે ભારત માટે

બંને શું અસ્વીકાર્ય છે એટલે સ્વીકારવાની બાપુએ ના પાડી દીધી ગાંધી બાપુએ કારણ કે તેનાથી ભારતીય જનતાકારી જનતાની સુખાકારીના બદલે બ્રિટિશનો સ્વાર્થ પૂરતી થાય છે એટલે બ્રિટિશનો મહત્વનો સ્વાર્થ એમાં ભારતની કોઈ પ્રકારની સુખાકારી એટલે કે ભારતનું સારું તમે જોવા માંગતા નથી માત્ર તમારો સ્વાર્થ માટે જ તમે કામ કરો છો આવું ગાંધી બાપુ ઈચ્છતા વિચારતા હતા એ સમયે બરાબર તો હવે મિત્રો સ્વાધ્યાયના પછી આપણે વિડીયો મૂકીશું તો આશા રાખું છું કે આ પાઠ છે આપને પસંદ આવ્યો હશે ટૂંકનોન છે આપેલા વિકલ્પો છે પણ આ તમારે સોલ્યુશન કરવા માટે છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં મૂકી દઈશું ત્યાં સુધી આવજો ફરી મળીશું બીજા વિડીયો સાથે